નમસ્કાર મિત્રો, અધ્યયન અધ્યાપન ક્ષેત્રે જોડાયેલા તમામ સારસ્વત મિત્રોનું સ્ટડી સ્ટેપ ચેનલના એક આગળના સ્ટેપ ઉપર હું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા ત્રણેક વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નવતર કરી રહેલા ઇનોવેટિવ ટીચર્સની એવી ઈચ્છા હતી કે જે કાંઈ નવતર પ્રયોગો થઈ રહ્યા છે યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવે, જેથી જરૂર જણાય શિક્ષણ કાર્યમાં તે ઉપયોગી નીવડે. 2018-19 વર્ષમાં જેમાં રાજકોટ જિલ્લાના અને મોરબી જિલ્લાના જે ઇનોવેશનો રજૂ થયા છે એ બધા સ્ટડી સ્ટેપ ચેનલના માધ્યમથી અપલોડ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઇનોવેશન 1-6 પાર્ટમાં અપલોડ કર્યા છે. આ તમામ કાર્યને પ્રોત્સાહિત કરવા બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના પ્રાચાર્ય માનનીય બેન શ્રી ડોક્ટર ચેતનાબેન વ્યાસ તેમજ રાજકોટ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી માનનીય શ્રી વ્યાસ સાહેબ, જેમનો સ્ટડી સ્ટેપની ટીમ વતી આભાર માનું છું. આશા રાખું કે શિક્ષણ ક્ષેત્રે નવતર કરવા માટેની આપને કોઈ નવી દિશા મળી આવે. આપ સૌનો આભાર. રાજ્ય સરકાર અને જીસીઆરટી પ્રેરિત રાજકોટ ડાયટ દ્વારા આયોજિત 4th ઇનોવેશન ફેરનું આયોજન ત્રિમંદિર ખાતે આજે કરવામાં આવેલું છે. રાજકોટ જિલ્લાના કોર્પોરેશન અને માધ્યમિકના થઈને 59 ઇનોવેશન અત્રે રજૂ કરેલા છે. દરેક શિક્ષકે નાવીન્યપૂર્ણ જ્ઞાન પ્રદર્શિત પોતાની કૃતિ સંપૂર્ણ નિષ્ઠા સાથે રજૂ કરી છે. શિક્ષકો પોતાની આત્મસુસ દ્વારા નવીન વિચારથી અવનવા ઇનોવેશન કરી એક અતિશય શિક્ષણને સરળ બનાવવાની કોશિશ કરે છે. સ્ટડી સ્ટેપ ચેનલ દ્વારા આ બધા ઇનોવેશન કે જે શિક્ષકોએ વિદ્યાર્થીઓના હિતમાં કરેલા છે તેને વિડીયો અપલોડ કરવામાં આવે છે, જેને જોઈ આપણે આશા રાખીએ કે આખા રાજ્યના શિક્ષકો આવતા સમયની અંદર દરેક વર્ગખંડમાં અમલી થઈ અને વિદ્યાર્થીઓ માટે સરળ શૈક્ષણિક કાર્ય બનાવી રહેશે એવી અભ્યર્થના છે. વર્ગખંડની અંદર બાળકોને શિક્ષણ આપવાની જે પ્રક્રિયા છે, જે શિક્ષક દ્વારા થાય છે, આ પ્રક્રિયામાં નવીનતા આવે, બાળકો પણ સરળતાથી સમજી શકે અને ખૂબ સારી રીતે ઓછા સમયમાં બધા જ બાળકો શિક્ષણનો લાભ મેળવે અને સમજે એના માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, નવતર પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના નગરપાલિકાની સ્કૂલો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને સરકારી શાળાઓના તમામ શિક્ષકોએ ભેગા થઈને 59 જેટલી કૃતિઓ રજૂ કરી છે. દરેકે દરેક કૃતિની મેં મુલાકાત લીધી છે અને સૌએ ખૂબ જ સારી રીતે કામગીરી કરી છે. હું સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવું છું. ઇનોવેશનની જોડે જોડે સંશોધન શબ્દ પણ સંકળાયેલો છે. તો સંશોધન ઊંચું કે ઇનોવેશન ઊંચું? કોને સંશોધન કહેવાય, કોને ઇનોવેશન કહેવાય, વધારે મહત્વનું શું, સંશોધન કે ઇનોવેશન? રિસર્ચ, સંશોધન એટલે રિસર્ચ. રિસર્ચ એટલે કોક નવો વિચાર શોધવો, કોક નવો પ્રિન્સિપલ શોધવો, કોક નવો આઈડિયા એને શોધ કરવી. સપોઝ જમીનમાં આપણે સાર કામ કરીએ અને હીરો મળ્યો તો હીરાની શોધ કરી એમ કહેવાય. પણ જ્યારે એની વીંટી બનાવીએ અને વીંટીમાં એ હીરાના નંગને જડીએ, હાર બનાવીએ એમાં હીરાને મૂકીએ તો એ નવીનીકરણ થયું કહેવાય. હીરો શોધ્યો તો હીરો તો મેં શોધી કાઢ્યો, પણ પછી શું? સોસાયટી માટે એની કંઈ કિંમત ખરી? સમાજ માટે એની કંઈ કિંમત ખરી? લોકો માટે કંઈ લાભદાયક છે? તો લોકો માટે કંઈ કિંમત થાય, લાભદાયક થાય, ઉપયોગી થાય એવી જે પ્રક્રિયા છે એને ઇનોવેશન કહેવાય છે. કે 5-star હોટલમાં જઈએ તો ધાબળો કેવો શણગારેલો હોય છે, ચતુષ્કોણ, પંચકોણ, એની પર પાછું લાલ કપ કાપડ, આપણને તો સૌથી પહેલાં ધાબળાના જ ફોટા પાડવાનું બંધ થઈ જાય ભલે ગમે તેટલી ઠંડી હોય. તો આ ઇનોવેશન છે. નવો આઈડિયા આવ્યો કે બાળકની મદદથી પણ ભણી શકે છે, આ નવો આઈડિયા છે. શિક્ષકની મદદથી ભણે એ તો બરાબર છે,
પણ બાળક બાળકની સાથે રહી બાળકની મદદથી પણ ભણી શકે છે. આ એક નવો વિચાર થયો, તો આ એક નવી શોધ થઈ. હવેનું ઇનોવેશન શું કહેવાય? તો આપણો પ્રજ્ઞા અભિગમ. પ્રજ્ઞાભિગમમાં આવે છે ને સંકલ્પના સ્પષ્ટીકરણ, પછી શું આવે છે? પિયર ગ્રુપ લર્નિંગ, બાળક સાથે રહી બાળકની મદદથી બાળક શીખે. બાળક શીખવાડે એવું નહીં, પણ જ્યાં બાળક અટકે ત્યાં બાળક વિદ્યાર્થી મદદ કરે. ઇનોવેશન કયું સફળ થાય? કયા ઇનોવેશનો સફળ થાય? તો જે ઇનોવેશન સસ્તું હોય એ સફળ થાય, જેનો સરળતાથી અમલ થઈ શકે એવું ઇનોવેશન હોય, સસ્તું હોય અને શિક્ષકને અને વિદ્યાર્થીને સમજવામાં પણ બહુ સરળ હોય, એવા ઇનોવેશનો વધારે ચાલે. એવા ઇનોવેશનો વધારે સર્વવ્યાપી બને. ઇનોવેશનનું નામ જે છે એ વર્ચ્યુઅલ રિયાલિટી VR અને ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા ડિજિટલ શિક્ષણ. શિક્ષણની અંદર નવીન પ્રવાહો ધીમે ધીમે આવતા જાય છે અને એની અંદર બાળકો છે ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી છે એનાથી બાળકો જે છે એ આનંદિત રીતે અભ્યાસ કાર્ય જે છે એ કરી શકે છે અને વિજ્ઞાન જે છે એ ટેકનોલોજીનો અભ્યાસ આગળ ઉપર કરી અને અલગ અલગ બાબતો જે છે એ પણ બાળકો શીખતા જાય છે. અહીંયા એક ઓગમેન્ટેડ રિયાલિટી જે છે એના માટેની એક મોબાઈલ એપ્લિકેશન છે. મોબાઈલ એપ્લિકેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે કેમેલિયન છે, તો આમાં કેમેલિયન જે છે એ બાળકોને આપણે બતાવવું હોય તો આ રીતે એપ્લિકેશન દ્વારા છે આખે આખું કેમેલિયન એ તાદસ્ય રીતે વર્ગખંડની અંદર છે એ લાવી શકાય છે. તો આ રીતે ઓગમેન્ટેડ રિયાલિટી છે ધીમે ધીમે આગળ વધતી જાય છે અને એનો મોબાઈલમાં પણ ઉપયોગ કરી શકાય અને વર્ગખંડની અંદર જે છે એ અભ્યાસક્રમ આગળ ચલાવી શકાય. આભાર. મારા ઇનોવેશનનું નામ છે બાળપણ બચાવીએ. આ બાળપણ બચાવી ઇનોવેશન અંતર્ગત અમે જે જૂની પુરાણી રમત હતી, દેશી રમતો હતી, એનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા કક્ષાએ આ બધી રમતો અમે બાળકને અઠવાડિયે એક વખત રમાડીએ છીએ કે જે ખરેખર અત્યારે વિસરાતી ગઈ છે. બાળકને રમતના નામ કે રમત કેમ રમવી ખબર જ નથી. ખરેખર આ બધી રમત એવી છે કે જેના દ્વારા જ બાળકનો શારીરિક, માનસિક અને તાર્કિક વિકાસ થતો હતો. જે અત્યારે બાળક છે, અત્યારની જનરેશન છે, એ મોબાઈલમાં, ટીવીમાં અને વિડીયો જોવામાં વ્યસ્ત હોય છે. કુદરતી રીતે એને ભૂખ પણ નથી લાગતી. આ બધી રમત એવી છે કે એને ભૂખ જગાડે છે, તાર્કિક માનસિક વિકાસ કરે છે. જો આ બધી રમતને બચાવશું તો બાળપણ પાછું બચશે. 2010થી ભાષા શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું. હું જ્યારે ગામમાં ગઈ ત્યારે મેં જોયું કે સમાચાર પત્રોનું પ્રમાણ ગામમાં ખૂબ જ ઓછું હતું. ગણીને 3-4 પેપર આવતા હતા, તો મેં પત્રકોનું કલેક્શન શરૂ કર્યું અને એ અંતર્ગત જ્ઞાનસાગર નામનું પુસ્તક બનાવ્યું કે જેમાં ધાર્મિક માહિતીઓ પીરસી ગમત સાથે જ્ઞાન નામનું બનાવ્યું કે જેમાં અવનવું બાળકો ને જાણવા મળ્યું. વ્યક્તિ વિશેષ કે જેમાં ટેક્સ્ટબુકમાં આપણને નથી મળતું એ બધી માહિતીઓ પીરસી, ત્યારબાદ વિઝિટિંગ કાર્ડ્સ, બિલ્સ એ બધી વસ્તુઓના પણ કલેક્શન મેં કર્યા અને આ બધી વસ્તુઓ ઓપન ફોર ઓલ એની જેમ રાખી. ત્યારબાદ આવે બધા કટિંગ્સ રાખીને ફ્લેનલ બોર્ડ ઉપર મૂક્યા, જેથી બાળકોના જ્ઞાનમાં વધારો થયો, બાળકો ચર્ચા પદ્ધતિમાં ભાગ લેતા થયા અને પ્રાર્થના કાર્યક્રમમાં પણ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા થયા. બાળકો આ બધી વસ્તુમાંથી ખૂબ સારું એવું જાણે છે, જાતે કરે છે અને માણે પણ છે. અસ્તુ. મારા પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ ઓફ ધી મંથ, કે જેમાં હર મહિનાના એક શનિવારે બાળક છે એ પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે છે, પ્રોજેક્ટ બનાવે છે. આપણે સાક્ષરી વિષયના તો પ્રોજેક્ટ ઓલરેડી બનાવતા જ હોઈએ છીએ જે બાળકો કરતા હોય છે, પણ એ સિવાય કે જે બાળકમાં જે સ્કિલ પડેલું છે એનામાં જે આવડત છે એ બહાર લાવવા માટે હર મહિનાના એક શનિવારે બાળક છે એની પ્રવૃત્તિ, એનો પ્રોજેક્ટ જાતે બનાવે છે. સપોઝ જૂન મહિનામાં મેં કાગળકામ લીધેલું, તો ધોરણ 1-7 સુધીના તમામ બાળકોએ કાગળકામની પ્રવૃત્તિ કરેલી કે જેમાં છે આવી રીતનું આ ઝુમર બનાવેલું, પ્લસ છે કાગળની ભૂંગળીવાળી અને આવી રીતનું ટોટલ્યુ તૈયાર કરેલું, પ્લસ બીજી પ્રવૃત્તિ નેક્સ્ટ મંથમાં સંગ્રહક્રમ લઈ લીધેલું જેમાં બાળકોએ કબીલાનું એવી રીતના બધો સંગ્રહ કરેલું અને એવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ છે એમણે રેડી કરેલી. એના પછીના મહિનામાં છે તો આવી રીતને આખી ફાઇલ બાળક દ્વારા રજૂ કરવામાં આવેલી છે. તો આ બધી પ્રવૃત્તિથી બાળક છે એ શાળામાં રેગ્યુલર આવતું થયું છે, એનામાં શિક્ષણમાં રસ ઉત્પન્ન થયો છે અને ખૂબ ખૂબ સારો પ્રતિભાવ અમને વાલી તથા શિક્ષકોનો અને બાળકોનો મળેલ છે. અસ્તુ.
મારા ઇનોવેશનનું નામ છે સોશિયો એજ્યુકેશન એક્ટિવિટી ટુ રાઇઝ, સામાજિક અને શૈક્ષણિક એવી વસ્તુઓ કે જેનાથી શાળાનો ઉત્કર્ષ થાય, શાળાનો વિકાસ થાય અને શાળા સમૃદ્ધ બને. શાળા ક્યારે સમૃદ્ધ બને તો શાળાને સમાજ જ્યારે સાથે મળીને કામ કરતા હોય ત્યારે શાળાનો વિકાસ થાય. પછી બીજી એવી વસ્તુ છે કે ભાઈ શાળામાં બાળકો, અમુક 10% બાળકો એવા હોય છે કે જે નથી આવતા. શું કામ નથી આવતા? તો કે એને લેસન કરવું નથી ગમતું, એને ભણવું નથી ગમતું, પ્લસ એને એક્ઝામ આપવી પણ નથી ગમતી હોતી. પછી ત્રીજી એવી વસ્તુ છે કે ભાઈ વૈશ્વિક સમસ્યા વિશે બાળકોને સમજાવવું ખૂબ અત્યારના જમાનામાં જરૂરી છે. તો વૈશ્વિક શબ્દ છે એ બહુ મોટો શબ્દ છે, તો એ સમજાવવા માટે થઈને આપણે કઈ એવી પ્રવૃત્તિ ગ્રામ્ય લેવલે કરીએ તો જેથી કરીને આ ત્રણેય પણ સમસ્યાનું નિરાકરણ પણ થાય અને કંઈક નવી વસ્તુ આપણે કરી શકીએ, કંઈક ઇનોવેટિવ વસ્તુ. તો એના માટે થઈને અમે ગામમાંથી તમામ જગ્યાએથી કચરો ભેગો કરતા થયા, ગામમાંથી, મંદિરમાંથી, દરેક જગ્યાએથી, દરેકના ઘરેથી કચરો ભેગો કરવાનું જેવું શરૂ કર્યું એવું લોકોની કુતૂહલતામાં વધારો થયો, જેથી કરીને લોકો શાળાએ આવતા થયા, સમાજ શાળા સુધી પહોંચ્યો અને સમાજની શાળામાં ભાગીદારી વધી. પછી બીજી વસ્તુ એવી છે કે આવી કાંઈ પણ વસ્તુ તમે બાળકોને બનાવવા આપો તો એને બહુ મજા આવે છે, એને આવું બધું કરવું બહુ ગમે છે. દાખલા તરીકે આ નાળિયેર વેસ્ટમાંથી ગણપતિ બનાવેલા છે, પ્લાસ્ટિકમાંથી વિન્ડચીમ બનાવેલી છે. તો આ બધી પ્રવૃત્તિઓ જ્યારે અમે શરૂ કરી ત્યારે જે 10% બાળકો નહોતા આવતા શાળામાં એ પણ આવતા થયા અને એમને પણ ખૂબ મજા આવવા લાગી. અને ત્યાર પછી છે કે વૈશ્વિક સમસ્યા. તો વૈશ્વિક સમસ્યા શબ્દ બહુ મોટો છે, તો એ સમજાવવાની બાળકોને પછી મારે જરૂર નથી રહી, કારણ કે એ આના ઉપર કામ કરે છે કે ભાઈ સ્વચ્છતા માટે થઈને એ લોકો કામ કરે છે. તો એ મૂલ્ય આપોઆપ એનામાં નિરૂપણ થઈ જાય છે. ને છેલ્લે હું એ કહીશ કે છેલ્લા 5 વર્ષની ગણિત વિજ્ઞાન પર્યાવરણની મારી પ્રદર્શન પર્યાવરણની મારી થીમ પણ આ જ છે કે હું છેલ્લા 5 વર્ષથી વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કામ કરું છું. 1 વર્ષ પીવીસી વેસ્ટ મેનેજમેન્ટ, પછી 1 વર્ષ મેં કોકોનટ વેસ્ટ મેનેજમેન્ટ, પછી ત્યાર પછી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ત્યાર પછી ઈ વેસ્ટ મેનેજમેન્ટ, દરેક પ્રકારના વેસ્ટ મેનેજમેન્ટ ઉપર મેં કામ કરેલું છે અને મારા ઇનોવેશનનો 5 વર્ષનો આ હાર્દ પણ છે. થેન્ક યુ. મારા ઇનોવેશનનું નામ છે વિજ્ઞાનને જાણો અને માણો. વિજ્ઞાન વિષય છે જનરલી બાળકો માટે અઘરો લાગતો વિષય છે, તો એને સરળ અને રસપ્રદ બનાવવા માટે શું કરી શકાય? તો કે એનું પ્રથમ વિજ્ઞાનને જાણો અને માણોનું પ્રથમ સોપાન એટલે પ્રાર્થનામાં પરિચય. વિજ્ઞાનના તમામ સાધનો સ્કૂલમાં ઉપલબ્ધ છે એને પ્રાર્થનામાં પરિચય આપે. ધોરણ 6-8ના બાળકો છે એ એક એક સાધન રજૂ કરે અને એને ઉપયોગીતા વિશે જણાવે. ત્યાર પછી એના લીધે 1-5ના બાળકો છે એ પણ વિજ્ઞાનના સાધનોથી માહિતગાર થાય અને રસપૂર્વક પ્રાર્થના કાર્યક્રમ બની રહે. આ ઉપરાંત પ્રવૃત્તિ સાથેનું શિક્ષણ શિક્ષક દ્વારા તો થાય જ છે, પણ બાળકો પણ 15 દિવસે ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત પ્રવૃત્તિ રજૂ કરે કે જેમાં નિદર્શન કાર્ય થતું હોવાથી પોતે વિજ્ઞાનના સિદ્ધાંતો છે એ રજૂ કરવાના હોવાને લીધે જ્યારે શૈક્ષણિક કાર્ય થાય છે ત્યારે રસપૂર્વક એ ઇન્વોલ્વ હોય. ત્યાર પછી તો કે વ્યવહારમાં ઉપયોજન, વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એનું વ્યવહારમાં ઉપયોજન લાવવા માટે બાળકોને એવો કન્સેપ્ટ આપ્યો કે ભાઈ આપણે લોકો સાયન્ટિફિક ટોઇઝ બનાવીએ. એને એ જે સ્કિલ છે, અમુક બાળકો એવા હોય કે એને ટેકનિકલ દિમાગ હોય તો એ સાયન્ટિફિક ટોઇઝ છે એને એક અલગ સ્કોપ મળે છે અને આ રીતે વિજ્ઞાનને ખરા અર્થમાં જાણે છે અને માણે છે. એનો આનંદ છે, સર્જનાત્મકતા છે એ એનામાં ડેવલપ થાય. આજના આ ઇનોવેશન ફેસ્ટિવલની અંદર મારું ઇનોવેશન છે બાલ તરંગ. બાળકો અને શિક્ષકો માટેનું ઈ મટીરિયલ્સ કે અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર વોટ્સએપ અને ફેસબુકની અંદર જે જરૂરી ને બિનજરૂરી માહિતી આવતી હોય છે એમાંથી જરૂરી જરૂરી માહિતી તારવી અને આ એક બાલ તરંગ નામની વેબસાઇટના માધ્યમથી 20 જેટલા વિભાગની અંદર જુદા જુદા વિભાગમાં આપણે ક્લાસિફિકેશન કરી અને આ આખું ઓનલાઈન મટીરિયલ આપણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગમાં આવે એ બનાવવા માટેનો એક નમ્ર પ્રયાસ કરેલ છે અને ખૂબ સારો આનો રિસ્પોન્સ મળેલ છે. આ ઇનોવેશન ફેસ્ટિવલના માધ્યમથી ઘણા બધા શિક્ષકોએ અહીંયા મુલાકાત લીધેલી છે અને આ ઓનલાઈન બાલ તરંગ મટીરિયલ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભવિષ્યની અંદર પોતાના ક્લાસરૂમમાં અને જુદી જુદી પ્રવૃત્તિમાં આનો ઉપયોગ કરશે એવી સૌને શુભકામના. મારો નવતર પ્રયોગ માય પ્રોફાઇલ એટલે કે મારો પરિચય, વિદ્યાર્થીઓ એનો પોતાના પરિચયને લગતી દરેક કોલમો ભરે એની જાતે અને એની ઓળખ મેળવે એવો મારો હેતુ છે. મારો વિષય છે બાળકોના લેખન કાર્યમાં અભિવૃદ્ધિ. સૌપ્રથમ મેં મારી શાળામાં મારા બાળકોને લેખન કાર્ય આપવામાં આવેલ, એ લેખન કાર્યમાં જે તે ક્ષતિઓ હતી એના ઉપર અભ્યાસ કરી અને મેં મારી શાળામાં એક ઇનોવેશન રજૂ કરેલ. એમાં સૌપ્રથમ મેં બાળકોને મૂળાક્ષરની ઓળખ, સમજ અને વિવિધ પ્રવૃત્તિ દ્વારા બાળકોને લેખન કાર્યમાં અભિવૃદ્ધિ થાય તે માટે
રંગપૂર્ણી ચિત્તકામ અને મૂળાક્ષરનું લેખન કરાવવામાં આવ્યું. આ લેખન બાદ શબ્દો ઉપર લઈ ગયો, શબ્દો ઉપરથી વાક્ય અને વાક્ય ઉપરથી પેરેગ્રાફ. આ રીતે બાળકો લેખન કાર્યમાં સારું એવું કાર્ય જોવા મળ્યું. નમસ્કાર, મારું નામ પ્રજ્ઞાબેન રાદડિયા. હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટમાં સીએમડી શાખામાં સિનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. અમારા ડાઇટની અંદર જુદી જુદી 7 બ્રાન્ચ છે. એ પૈકીની એક બ્રાન્ચ એટલે સીએમડી બ્રાન્ચ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન શાખા, સાથે સાથે સીએમડી શાખાની અંદર એક રિસર્ચનું કામ પણ કરવામાં આવે છે. રિસર્ચની અંદર જીસીઆરટી ગાંધીનગર દ્વારા પણ ગ્રાન્ટ આપવામાં આવે છે અને ડાઇટ દ્વારા સેવાકાલીન ગ્રાન્ટમાંથી પણ સંશોધન કરવામાં આવે છે. અમારા ડાઇટના કુલ 19 લેક્ચરરો છે, તે તમામ દર વર્ષે 2 સંશોધન કરે છે. એક જીસીઆરટી દ્વારા અનુદાનિત કરેલી ગ્રાન્ટમાંથી અને એક ડાઇટ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી. અહીંયા જે પ્રદર્શનમાં મૂકવામાં આવેલ જે રિસર્ચ છે તે અમારા ડાઇટના તમામ લેક્ચરરો દ્વારા કરવામાં આવેલ સંશોધન છે. અને ખાસિયત એ છે કે આ સંશોધન 95% પ્રાથમિક કક્ષાના શિક્ષક, પ્રાથમિક કક્ષાની સમસ્યાઓને સંબંધિત છે. એટલે અહીંયા જે સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે તેનો મેઇન હેતુ છે કે અહીંયા ઇનોવેશન ફેરમાં જે શિક્ષકો આવે છે તે આ સ્ટોલની મુલાકાત લઈને ખાસ તો રિસર્ચનું મહત્ત્વ સમજે, ડાઇટની અંદર તાલીમની સાથે સાથે એક આ પણ મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે તેનાથી પરિચિત થાય, સાથે સાથે જો કોઈ સંશોધનમાં રસ ધરાવતું હોય તો એ સંશોધન કરવા માટેની જો એને પ્રેરણા જોતી હોય તો ડાયટ કક્ષાએ આવીને પ્રાપ્ત કરે. ડાયટ દ્વારા છેલ્લા 2 વર્ષથી નથી, બાકી આગલા વર્ષની અંદર ક્રિયાત્મક સંશોધન પણ શિક્ષકો પાસે કરાવવામાં આવતા હતા અને એમનું દાન પણ એમને આપવામાં આવતું હતું. આ વર્ષે પણ સંશોધનની ગ્રાન્ટ છે જે શિક્ષકો માટે સ્પેશિયલ, કે શિક્ષકો સંશોધન કરતા થાય, ખાસ કરીને ક્રિયાત્મક સંશોધન જે વર્ગખંડની સમસ્યાઓ છે તેને ધ્યાનમાં રાખીને શિક્ષક ક્રિયાત્મક સંશોધન કરે તેની પ્રેરણા મેળવે તે હેતુથી આ વર્ષે પણ એક સંશોધનની ગ્રાન્ટ આવવાની છે. તેમાં અમે શિક્ષકોને ક્રિયાત્મક સંશોધન ગ્રાન્ટ કરવા માટે ગ્રાન્ટ ફાળવવાના છીએ. તો એ ક્રિયાત્મક સંશોધન કરતાં પહેલાં સંશોધનથી પરિચિત થાય, કેવી કેવી સમસ્યાઓ છે એ સંશોધનની અંદર લઈ શકાય તેનો આખો અભ્યાસ કરે તે માટે અહીંયા અમારા ડાઇટના તમામ લેક્ચરરોના ગત વર્ષે કરવામાં આવેલ તમામ સંશોધન, અમુક લાઇબ્રેરીની જે રિસર્ચની બુક છે તે ખાસ અમે અહીંયા પ્રદર્શન માટે મૂકવામાં આવેલી છે. અને એક અમે એવો ખાસ પ્રયાસ કર્યો છે કે સંશોધન ફેસ્ટિવલ કે માત્ર પ્રદર્શનની, અમે એક આવું બ્રોશર પણ તૈયાર કરવામાં આવેલ છે કે જેના દ્વારા શિક્ષક છે આ બ્રોશરમાં અમે સંશોધન શું છે તેના વિશે, ડાયટ દ્વારા જે સંશોધન કરવામાં આવેલ છે તેના વિશેની તમામ માહિતી છે આમાં મૂકવામાં આવેલ છે. તે બ્રોશર છે એ પોતે પણ વાંચે અને જે શિક્ષક અહીં આવી શક્યા નથી આ બ્રોશર છે તેવા શિક્ષકને પહોંચાડીએ અને તેઓ પણ સંશોધનની અંદર રસ જાગીને સંશોધન માટે ખાસ અમારા ડાઇટની વિઝિટ લે તે માટેનો અમારો હેતુ છે. મારી સાથે નિરાલીબેન જોશી છે, તેઓ પણ સંશોધન અંદર ખૂબ સારી એવી જાણકારી ધરાવે છે. અને મારી જે જમણી બાજુ ઊભા છે અમારા દેસાણીભાઈ, તેઓ પણ ખાસ અમારા કોર્પોરેશનના URC કોર્ડિનેટર તરીકે એમણે ખૂબ સારી એવી ફરજ બજાવેલ છે અને અત્યારે કાલના તેઓ બંને છે અમારા ખાસ આ સંશોધન ફેસ્ટિવલનો જે સ્ટોલ છે તેમનું ખાસ માર્ગદર્શન કરી રહ્યા છે.